હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધ અવર ચેનલ ચાઇલ્ડ ગુરુજી આજે આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી જેમાં ધોરણ છની વિજ્ઞાન વિષયની પૃષ્ઠ બેંક જોવાની છે જે તમારે એક્ઝામ સત્યાવીસ આઠ બે હજાર બાવીસના રોજ લેવાની છે તેનું આજે આપણે કમ્પ્લેટ પેપર લઈને આવ્યા છીએ એ પણ સોલ્યુશનની સાથે જે તમે અહીંયા જોઈ શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરી તેના પહેલાં તમે આપણી ચેનલ પર નવા હો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુવાળું બિલ બટન ઓન જરૂરથી કરી દેજો જેથી હું આગળ આવા બીજા સોલ્યુશનના વિડીયોઝ મૂકું એટલે તરત તમને એની નોટિફિકેશન પણ મળી જાય તમે એને પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેથી પીડીએફ પણ ડાઉનલોડ કરી દેજો તો ચાલો જોઈ લઈએ પહેલો છે વિભાગ એ જે રીતે વિષય નંબર એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરો પહેલો ક્વેશ્ચન ભાત રાંધવા માટે કઈ ખાદ્ય સામગ્રી જરૂરી હોય છે તો આન્સર આવશે ચોખા અને પાણી બીજો છે નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિ જ પેદાશ છે તો આન્સર આવશે સરસવ ત્રીજું છે ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે તો આન્સર આવશે મોર ચોથો પ્રશ્ન મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે જવાબ આવશે મિશ્રાહારી પાંચમો પ્રશ્ન નીચેના પૈકી મિશ્રાહારી પ્રાણી કયું છે જવાબ આવશે બિલાડી છઠ્ઠું આયોડનની ઉણપથી થતો રોગ કયો છે તો આન્સર આવશે ગોઇટર સાતમો હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે આન્સર આવશે એ કેલ્શિયમ આઠમું છે સુક્તાન સાને લગતો રોગ છે તો સુખતાને હાડકાને લગતો રોગ છે આગળ છે વિભાગ બી જેમાં નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે જેમાં દરેકના એક એક ગુણ મળવાપાત્ર છે પહેલું છે આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો કયા છે તો આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે બીજું છે પ્રાણીઓ શક્તિ શામાંથી મેળવે છે તો પ્રાણીઓ શક્તિ ખોરાકમાંથી મેળવે ત્રીજું સામાન્ય રીતે કયા રાજ્યના લોકો મુખ્ય ખોરાક ભાત અને માછલી લે છે તો આન્સર આવશે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળના લોકો મુખ્ય ખોરાક તરીકે ભાત અને માછલી લે છે કયા શાકભાજી કાચા પણ ખાઈ શકાય છે તો ટામેટા ગાજર મૂરા બીટ કાગડી વગેરે શાકભાજી કાચા પણ ખાઈ શકાય છે ખીચડી બનાવવા જરૂરી ખાદ્ય સામગ્રી કઈ છે તો ખીચડી બનાવવા માટે ચોખા દાર અને પાણી જરૂરી છે ભાત બનાવવા રાંધવાની કઈ રીતે વપરાય છે તો ભાત બનાવવા રાંધવાની પાણીમાં બાફવું પડે છે રોટલી બનાવવા જરૂરી સાધન સામગ્રી કઈ છે તો રોટલી બનાવવા જરૂરી સાધન સામગ્રી ઘઉંનો લોટ અને પાણી છે બે કે તેથી વધારે ખાદ્ય સામગ્રી વપરાતી હોય તેવી કોઈપણ બે વાનગીઓના નામ લખો તો તેમાં આપણે દાળ અને શાક બંને બે થી વધારે ખાદ્ય સામગ્રીની જરૂર પડે છે છે વનસ્પતિ વનસ્પતિ આપણને આપણને કયા પ્રકારની ખાદ્ય સામગ્રી અનાજ કઠોળ શાકભાજી અને મરી મસાલા પૂરા પાડે છે પ્રાણીઓ આપણને કયા પ્રકારની ખાદ્ય સામગ્રી પૂરી પાડે છે તો પ્રાણીઓ આપણે દૂધ ઈંડા માંસ માછલી અને મધ પૂરા પાડે છે દૂધનો ઉત્પાદનો કયા કયા છે તો દૂધમાંથી દહીં છાશ માખણ ઘી પનીર ચીઝ મલાઈ બનાવાય છે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે તો કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી એટલે કે ભૂરા રંગનું હોય છે તેરમો છે ખાદ્ય પદાર્થના રહેલા આહારના કયા પોષક દ્રવ્યોના પરીક્ષણ કરવા સરળ છે તો ખાદ્ય પદાર્થમાં રહેલા આહારના પોષક દ્રવ્યો કાર્બોદેશ ટાર્ચ ચરબી અને પ્રોટીનના પરીક્ષણ કરવા સરળ છે સ્ટાર્ચ આયોડિન દ્રાવણ સાથે કયો રંગ આપે છે તો સ્ટાર્ચ આયોડિન દ્રાવણ સાથે ભૂરો અથવા તો કારો રંગ આપે છે પંદરમો છે પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપા તથા કાસ્ટિક સોડાના દ્રાવણના દસ ટીપા નાખવાથી કયો રંગ આપે છે તો પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થમાં કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપા અને કોષ્ટિક સોડાના દસ ટીપા નાખવાથી જાંબલી રંગ થાય છે આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે તો આહારમાં વિટામિનો અને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે આપણા શરીરને જરૂરી પાચક રેસા કયા પદાર્થમાંથી મળી રહે છે તો આપણા શરીરને જરૂરી પાચક રેસા અનાજ દાળ તથા ફરો અને શાકભાજીમાંથી મળી રહે છે આગળ જે વિભાગ છે જેમાં પ્રશ્નોના જવાબ લખવાના છે અને દરેક ક્વેશન્સના અહીંયા ત્રણ ત્રણ ગુણ મળવાપાત્ર છે પહેલો છે રાંધ્યા વિના કાચા ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થોની યાદી તૈયાર કરવાની છે જેમાં આપણે બધા જ સૂકા મેવા ફળો અને શાકભાજી કાચા ખાઈ શકે છે જેમાં ફરોની અંદર આપણે લખ્યા છે કેરા સફરજન ચીકુ બફૈયું મોસંબી નારંગી વગેરે સૂકા મેવામાં બદામ કાજુ પિસ્તા દ્રાક્ષ અખરોટ અંજીર વગેરે અને શાકભાજીમાં ટામેટા કોબીજ બીટ ગાજર મૂળો વગેરે બીજું જે મધમાખી કેવી રીતે મધ બનાવે છે લખો તો મધમાખી સુગંધીદાર ફૂલો પર બેસી તેમાંથી સમદૂર ફૂલો રસ ચૂસે છે તેને મધરસ કહે છે ચૂસેલા ફૂલોના રસને તે એક કોથરીમાં સંગ્રહ કરે છે જ્યારે ફૂલોનો રસ અમુક પ્રમાણમાં એકઠો થાય ત્યારે તેના પોતાના મધપુળામાં જઈ ત્યાં સંગ્રહ કરે છે આમાંથી મધનું નિર્માણ થાય છે જે મધપુડામાં પોતાના ખોરાક તરીકે સંગ્રહાયેલું રહે છે મધ મેળવવા માટે મધપુડા પરથી મધમાખીઓ ઉડાડી દઈ તેમાંથી મધ લઈ લેવામાં આવે છે ત્રીજો ક્વેશ્ચન છે ખોરાકની દ્રષ્ટિએ પ્રાણીઓના કયા ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે દરેકના બે બે ઉદાહરણ લખો તો ખોરાકની દ્રષ્ટિએ શાકાહારી માંસાહારી અને મિશ્રાહારીમાં વેચવામાં આવે છે જેમાં શાકાહારીમાં હરણ અને સસલું માંસાહારીમાં ચિત્તો અને સિંહ મિશ્રાહારીમાં મનુષ્ય અને રેંસ ચરબીના સ્ત્રોત જણાવો તો ચરબીના સ્ત્રોતમાં મગફળી તલ તેલ જેવા વનસ્પતિ પદાર્થો કાજુ બદામ જેવા સુકા મેવા તેમજ દૂધની બધા ઘી ઈંડા માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થો પાંચમું પાંચમું છે પ્રોટીનના સ્ત્રોતો જણાવો તો પ્રોટીનના સ્ત્રોતો મગ તુવેર અડદ ચોરા વાલ વટાણા ચણા સોયાબીન રાજમા જેવા કઠોર દૂધ માખન પનીર ઈંડા માછલી જેવા પ્રાણીજ પદાર્થો છઠ્ઠો ક્વેશ્ચન છે ચરબીની અગત્યતા જણાવો તો ચરબીની અગત્યતા તે શરીરની ગરમી અને શક્તિ પૂરી પાડે છે વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે તેનો ઉપયોગ વિષમ પરિસ્થિતિમાં પોષણ મેળવવા તેમજ ઠંડી સામે સંરક્ષણ મેળવવા માટે થાય છે તે વિટામિન એ ડી ઈ અને કે જેવા ચરબી દ્રાવ્ય વિટામિનોના અભિસનો માટે જરૂરી છે સાતમું છે વિટામિનોની અગત્યતા જણાવો તો વિટામિનોની અગત્યતા તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે આમ તે શરીરને રોગોથી રક્ષણ આપે છે તે આંખ સ્નાયુઓ પેઢા દાંત અને હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે આપને નિરોગી અને તંદુરસ્ત રાખે છે તો આ હતા વિભાગ સીના ક્વેશ્ચનો હવે જોઈએ વિભાગ ડીના ક્વેશ્ચનો જેમાં નીચે આપેલા સવિસ્તા પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને અહીંયા દરેકના ચાર ચાર ગુણ મળવાપાત્ર છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન્સના આન્સર થોડા ઘણા લાંબા છે તો અહીંયા આન્સર્સ નહીં વાંચું પરંતુ અહીંયા તમને પ્રશ્ન આપીશ અને એની નીચે જવાબ આપેલા છે જે તમારી સ્ક્રીન પર આવી જશે તેનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે અથવા તો વિડીયોને સ્ટોપ કરીને તમે એને વાંચી પણ શકશો તો પહેલો છે પ્રાણીઓના ખોરાકમાં જોવા મળતી વિવિધતા જણાવ જે મેં તમને અહીંયા જણાવી છે બીજો ક્વેશ્ચન ખોરાક રાંધવાથી થતા ફાયદાઓ જણાવો એ પણ તમને કમ્પ્લીટ આપી દીધેલા છે ત્રીજો ક્વેશ્ચન આહારના પોષક દ્રવ્યોના ઘટકોના નામ આપી દરેક પોષક દ્રવ્યોનું કાર્ય અમે તમને અહીંયા ટોટલ પાંચ પોષક તત્વોના કાર્યો અહીંયા જણાવેલા છે ચોથો છે ટૂંક લખો વિટામિનો અને તેની અગત્યતાઓ એની ટૂંક લખવાની છે એ પણ તમને કમ્પ્લીટ જણાવી દીધું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો કમ્પ્લીટ પૂર્ણ થાય છે તમને આપણો વિડીયો સરળ લાગે પ્લીઝ વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી હું આગળ આવા બીજા સોલ્યુશનના વિડિયો વિડીયો મૂકું તો તરત તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ અને જોતા રહેજો આપણી ચેનલ ચાઇલ્ડ ગુરુજી